नमस्ते विद्यार्थी मित्रों, धोरण चार विषय हूँ गुजराती, तमारो पाठ्यपुस्तक जो गुजराती है तो तेनु नाम बदलीने हूँ थी गयु छे, जेमां आपणे एक पाठ समझी गया था, अत्यारे बीजो पाठ समझे जेनु नाम छे तने ते उगशे, एटले के तने ते उगशे। गाया आपणे नानो गीत आपेलुं छे जे आपणे गाईए, જેમાં કહેલું છે ચાલ આપણે ફરવા જઈએ, ઝાડ પહાડને મળવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ, હરણા પાસે હળવા જઈએ, ઝરણા પાસે દોડી જઈએ, ફૂલડા સાથે રમવા જોઈએ, ચાલ આપણે ફરવા જઈએ, આંબા ડાળે ઝૂલવા જઈએ, નદી કિનારે ભમવા જઈએ, હામ ફરીને તરવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ। હવે અહીંયા આપણે ફરવાની વાત કરવામાં આવેલી છે, આપણે બધાને ફરવું ખૂબ જ ગમતું હોય છે, તો અહીંયા પણ શું કહે છે કે ચાલ આપણે ફરવા જઈએ, ઝાડ પહાડને મળવા જઈએ, એટલે કે આપણે બારંબાર જઈએ ફરવા, તો આપણે ઝાડ પછી પહાડ ઉપર જવું બહુ ગમે છે, ઝાડવાળી જગ્યા હોય એવી જગ્યાએ આપણે જવું બહુ ગમે, ઝરણા પાસે હળવા જઈએ કે હરણા છે એ આપણે જો બહુ ગમે દોડતા હોય તો કે એના પાસે એને જોઈને આપણે થોડા હળવા થઈએ અને ઝરણા પાસે દોડી જઈએ, ઝરણું હોય નદી હોય તો એની પાસે પણ આપણે જવું બહુ ગમે છે, એટલે કે ફૂલડા સાથે રમવા જઈએ, પછી ફૂલ હોય તેની સાથે આપણે રમવું બહુ ગમે છે, આંબા ડાળે ઝૂલવા જઈએ, નદી કિનારે ભમવા જઈએ, હામ ભરીને તરવા જઈએ। શું છે તો કે આંબા ડાળે આપણે ઝૂલવા જઈએ, આપણે વડવાઈ હોય અથવા તો આંબાની ડાળ હોય એના પર હિંચકો બાંધી અને ઝૂલવાની ખૂબ મજા મળે છે, નદી કિનારે ભમવા જઈએ, સાંજ પડી હોય તો આપણે નદી કિનારે જઈને બેસી અને ત્યાં આપણે રહેવું થોડીક વાર ગમે છે, આમ ભરીને તલવા જઈએ એટલે કે આપણે તરવા માટે જઈએ। નીચે આપણે કીધેલું છે ગાવાની મજા પડે તેમ રમવાની પણ મજા પડે છે, ચાલો એક રમત રમીએ। તો આ રમત છે એ તમે બાળપણથી શીખીએ છો, તમને આવડે જ છે, એમાં શું કરવાનું છે તો કે આપણે ચકલી ઉડે ફરવાળી જે રમત રમીએ છીએ એ રમત તમારે રમવાની છે। આગળ આપણે જોઈએ જેનું નામ છે કુકડીને કલગી ઉગે, તમે જોઈ છે કુકડીને કલગી ઉગતા, આપણે પાઠ જોઈએ। વર્ષો પહેલાંની આ વાત છે, એક કુકડી હતી હોશિયાર કુકડી, ઈંડા સેવવામાં હોશિયાર, ચણ વીણવામાં હોશિયાર, બચ્ચા સજાવવામાં હોશિયાર, એમને ચણ વીણતા શીખવવામાંય હોશિયાર, બધા એને ખૂબ પ્રેમથી એને માનથી બોલાવે, કુકડી પણ હોશે હોશે પોતાના ઈંડા અને બચ્ચાને સંભાળે। હવે ચાચા બધા વર્ષો પહેલાંની વાત કરે છે, એક કુકડી હતી ને એ બહુ હોશિયાર કુકડી હતી, એને ઈંડા સેવવામાં, ચણવામાં, બચ્ચા સાચવવામાં, ચણ વીણવામાં બધા એમાં ખૂબ હોશિયાર, એટલે બધા એને પ્રેમથી બોલાવે અને માનથી બોલાવે, કુકડી પણ હોશે હોશે બચ્ચાને સંભાળે। કુકડીને બે વાતે દુઃખ, એક તો એ એક એનાથી ઊંચે ઉડાતું નથી ને બીજું કે એને રંગની પીછા નથી, માથે કલગી નથી, ગળે લાલ બીડો રંગ નથી, પણ એને તો શું થાય, કુકડીને નાનપણથી જ હોશ કે પોતાના માથે કલગી હોય અને પોતે જોરથી ઉડીને વંડી માથે બેસે અને આસપાસની દુનિયા જોવે, બિચારી કુકડીને ઉડતા ન આવડે એટલે જમીન પર જ રહેવું પડે, ફરવું પડે, એ દોડવામાં કેવી હોશિયાર હોય। હવે કુકડી છે એને કઈ વાતનું દુઃખ હતું તો કે એનાથી ઊંચે ઉડાતું જ નહોતું, એને ઊંચે ઉડવું હતું, વંડી ઉપર ચડી જવું હતું, પછી રંગીન રંગીન પીછા જોતા હતા, માથે કલગી જોતી હતી, જેવી રીતે મોરને હોય એવી કલગી એને જોતી હતી, અને ગળે લાલ પીળા રંગોય જોતા હતા, પણ કુકડીને એવું હતું નહીં, એટલે દોડવું ને ઉડવું એટલે ઉડવું બેમાં ફેર તો ખરા તો ખરો જ ને, હવે દોડવા અને ઉડવાથી કુકડીને શું ફાયદો કે નુકસાન, કુકડીએ પોતાની હોશથી
હોંશની વાત પોતાની માને કરી તો માં કહે એ તો એમ જ હોય કુકડીને માથે કલગી ન હોય. કુકડી એની બેન પણ એને કહે કે એ તો બધી હશે શું કામ છેલી પંડીને માથે ચડીને. શું કહે એની બધી બેનપણીઓ કે તારે શું કામ છે એ કે વંડીની માથે ચડીને. અહીં જમીન પર આપણે રમીએ જમીએ ને ખુશ રહીએ. મૂક વંડીની વાત ચાલ અહીં સાતતાળી રમીએ. શું કહે છે કે તું અભી કે વંડીઓ ચડવાની વાત મૂકી દે કે અહીંયા આવો આપણે બધે સાતતાળી રમીએ. કુકડી ના છૂટકે દોડાદોડીમાં જોડાય કદીક ન પણ જોડાય અને એક કોરે ઊભી ઊભી વંડી તરફ જોયા કરે. મનમાં એક જ રટ કે મારે વંડીએ ચડવું છે. હવે કુકડી છે એ ન છૂટકે દોડાદોડીમાં જોડાય એટલે કે એને મજા ન આવે તો એ દોડાદોડીમાં કરવા લાગે. પછી ક્યારેક તો એ જોડાય જ નહીં અને એક સાઈડ ઊભી ઊભી એ વંડી તરફ જોયા કરે અને મનમાં તો એમ જ થતું કે મારે આ વંડી ઉપર ચડવું જ છે ગમે થાય. એકવાર એવું થયું કે કુકડી વંડીની બહાર ઉકરડામાં ચણતી હતી ત્યાં અચાનક બે બિલાડીઓ લડતી હતી. હવે શું થયું તો કે એ બરોબર ઉકરડામાં ચણતી હતી તો બિલાડીઓ ત્યાં બે બિલાડી ઝઘડો કરતી હતી. કુકડી બી ગઈ જોર કરીને ઉડી સહેજ જ ઉડી કે પાસે પેતા પડેલા પથરા પર ચડી ગઈ. હવે શું થયું તો કે એ જરાક જોરથી ઉડી બી ગઈ હતી એટલે તો બાજુના પથરા ઉપર ચડી ગઈ. બિલાડીઓ તો લડતા લડતા આગી જતી રહી શાંતિ થઈ ગઈ. કુકડીઓએ જોયું તો તે પોતે એક પથ્થર પર બેઠી હતી. ઓહ આટલું વચ્ચે તે મારાથી ઉડાય છે. કુકડી તો ચકિત થઈ ગઈ. હવે શું કીધું બિલાડી તો લડતા લડતા આઘી વહી ગઈ તો કુકડીએ જોયું તો તે તો પથ્થર ઉપર બેસી ગઈ હતી અને એને થઈ ગયું ઓ હોય કે મારાથી તો આટલું બધું ઊંચું ઉડાય છે. કુકડી ચણવાનું ભૂલીને વારે વારે ઉડીને એ પથરા પર બેસવા માંડી. ઉડીને પથરા પર બેસે વળી નીચે ઉતરે વળી ઉડીને પથરા પર બેસે. કોઈક વાર સહેજ નીચું ઉડાય તો પથરા જોડે ભટકાય નીચે પડે તોય વળી પાછી ઉડવા જાય. હવે તો નીચે પડે તોય ઉડવા જાય ને ગમે એ થાય એને ચડે ને ઉપર. કુકડીને મજા આવવા માંડી. સાંજ સુધી કુકડીએ પથરા પર ઉડતર કર્યા કરે થાકીને તો સાંજે પડી તો એ ખુશ હતી ખૂબ જ ખુશ. તો એને આખી આખો દિવસ એને ચડ ઉતર જ કર્યું એ પણ ખુશ હતી. કુકડીને ખુશખુશાલ જોઈને કુકડાએ પૂછ્યું કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજીની રેડ છે. કુકડીએ કુકડાને પથરા પર ચડવાના પોતાના અનુભવની વાત કરી. પછી કુકડે શું કીધું રહેવા દે ને હવે તારે શું કામ છે આવા શોખ કરીને. કુકડીએ કુકડાની વાત સાંભળી લીધી પણ એને ગમી નહીં. મારે તો તારી જોડે વંડી પર બેસવું છે એ બહારની દુનિયા જોવી છે કુકડીએ પોતાની અભિલાષા કુકડાને કહી. ને એ વિચારવા લાગી કે લાખો હજારો કુકડીઓ એને ન કર્યો એટલે મારે નહીં કરવાનું. શું થયું કોઈ નથી કરતું એટલે હુંય ના કરું. ક્યાં સુધી કુકડીઓ જમીન પર ચણિયા જ કરવાના. કુકડીઓ આમ રોજ ઉડતર કર્યા કરે એનાથી થાકે એટલે કુકડી કુકડાને ધારી ધારીને જોયા કરે. એ કેમ પાંખો ફેલાવે છે કેમ પગ સંગારે છે કેવી રીતે ધીરે ધીરે ઊંચે ચડે છે એ તો નિરખ્યા જ કરે. કુકડો મનહાને મનમાં પુરહાય કે કુકડી કેટલા પ્રેમથી મને નિહાળે છે. કુકડો ખુશ થાય વધારે જોરથી ઉડે અને કુકડી થોડું વધારે શીખે. શું કરે તો કે કુકડી છે એ થાકે પછી જોવે કે કેટલા બધા કુકડા છે એ આવી રીતે પારી ઉપર બેઠા છે. હવે એક કુકડી નથી કરતી તો મારે નહીં કરવાનું. પછી એ જોવે કે કેવી રીતે કુકડા ઉડે છે શું કરે છે કેવી રીતે ચડે છે કેવી રીતે પગ રાખે છે એ બધું જોયા કરતી. કુકડો મનમાં ને મનમાં પોરહાતો એટલે કુકડો મનમાં ને મનમાં ખુશ ખાતો કે કુકડી જો કેવી પ્રેમથી મને જોવે છે. કુકડી થોડું
ઉડે એટલે કે થોડુંક ઉડે અને પછી પાછી પડે તો શું થાય, વધારે શીખવા મળે. ત્યાં એક દિવસ એક કાગડાએ કહ્યું, ઊંચે ઉડીને શું મળવાનું તને, માથે કલગી થોડી ઉગવાની છે, કુકડી તો કુકડી જ રહેવાની છે ને. શું કીધું કાગડાએ આવીને, કે તું ઊંચી ઉડી જા તો એ તને શું ફેર પડવાનો છે, તું તો કુકડી જ છો અને કુકડી જ રહીશ. તમને શું લાગે, કુકડીની ઈચ્છા પૂરી થશે? આગળ જોઈએ આપણે. કુકડી ખીચાઈ ગઈ, મને કલગી ઉગે ન ઉગે તારે શું, છા મને કલગી ઉગશે જોઈ લેજે તું. શું કીધું, કે મને એ કે કલગી ઉગે કે ના ઉગે તારે હું, અને એ કે તું જોઈ લેજે મને કલગી ઉગશે જ. કાગડાને હસતો ભૂકી દે, કુકડીએ વધુ બે ડથી ઉડવાનું કામ શરૂ કર્યું. એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો, કુકડે કુ કુકડે કુ, ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો. ત્યાં એણે શું જોયું, થોડી જ દૂર વંડી પર હતી કુકડી. તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી. અરે કુકડી, તું અહીંયા? કુકડાએ નવાઈથી પૂછી. હા, હું અહીંયા હવે ચડી શકું છું વંડી પર. શું કીધું, એક દિવસ સવારના પોરમાં કુકડો છે એ કુકડે કુ કરતો હતો, તેને જોયું તો સામે એક વંડી પર કુકડી હતી. શું કીધું, તું એટલે હોશિયાર થઈ ગઈ કે તને વંડી પર ચડતા આવડી ગયો? હા, હું હવે ચડી શકું છું વંડી પર, કુકડી વળથી બોલી. કુકડાની જેમ જ ડોકી ઊંચી કરીને ચારે બાજુ જોવા માંડી. ચારે બાજુ શું હતું, હંમેશા નીચે જોયેલા ઝાડ અને કુકડીને નજરની સામે જોયા. નીચેથી ઉડી જોતા માંડ માંડ જોવા મળે તેવા પાંદડા ઝાડ પાન એની નજર સામે હતા. કાગર, ચકડી, તેતર, કબૂતર, કાગડા, પોપટ બધા એને જોતી હતી. પણ ઉકરડા પાસે જમીન પર એ પંખીઓને એના ઝાડને ટાળે ઝૂલતા જોયા. કુકડી ખુશ થઈ ગઈ અને નવાઈ પામી, હરખ ઘેલી થઈ ગઈ. હવે કુકડી છે એને પહેલી વાર આવી રીતે ઉપર ચડીને જોયું હતું તો એ તો ખૂબ જ ખુશ થઈ ગઈ. એને આ બધું બહુ ગમ્યું કે એને બધા નવા નવા પંખીઓ જોવા મળ્યા, કાબર, કાગળ બધું એ બધું જોવા મળ્યું. ક્યાં તો દૂરથી એક કાબર એને જોઈ એ ઉડીને કુકડીની પાસે આવે અને વંડી પર એની સાથે બેસીને બોલી, એ કુકડી જાતો કરી તને માથે કલગી ઉગી છે. હવે શું થયું, એ તો બહુ એની મસ્તીમાં ખુશ હતી. ત્યાં એક કાબર આવી અને જોઈ અને એ ઉડીને કુકડીની પાસે આવી અને કીધું, એ કુકડી જોતો ખરી તને માથે કલગી ઉગી ગઈ છે. શું કીધું, કે તું જોતો કે તને માથે કલગી, હે ખરેખર? કુકડીએ પૂછ્યું. શું કીધું, કે હે હા છે. તો શું કીધું કાબરે, હાસ તો વળી, હું કંઈક હું કહેતી હોઉં તું પૂછ આ ચકલીને અને પેલા દોડડાયા કાગડાને, તારી કલગી બધાને દેખાય છે. શું કીધું, કે હા એ કે તને તો કલગી ઉગી ગઈ છે, કે હું થોડું ખોટું કહેતી હોય, હું કહેતી હોય ખોટું તો ચકલીને કાગડાને પૂછી કે. ત્યાં તો ચકલી, કાગડો, પોપટ, કબૂતર બધા આવ્યા ને બોલ્યા, વાહ વાહ કુકડીને માથે કલગી ઉગી, તો ફફડાવીને તાળી પાડી. શું કર્યું, તો કે ચકલીને બધા પંખી આવી અને ચકલીને સાથે જોઈ અને બધા તાળીઓ પાડવા માંડ્યા. હવે તો કુકડી રોજ રોજ વંડીએ પર ચડવા માંડ્યો, નવું જોવા માંડ્યું, શીખવા માંડ્યું. જમીન પર આવીને એને જેવી બીજી કુકડીઓને વંડી પરથી દેખતી દુનિયાની વાતો કરવા માંડી અને ઈંડા સેવવાનું ચાલુ કર્યું. બચ્ચાને ચણતા શીખવવાનું ચાલુ જ રહ્યું. આમ બધા કામો સાથે કુકડી બીજી કુકડીઓને ઊંચું ઉડવાને શીખવાને મહેનત કરતી સમજાવી. શું કર્યું, પોતે આટલી હોશિયાર થઈ ગઈ પછી એને બીજી કુકડીને કીધું કે તમે પણ ચડી શકો, તમે પણ મહેનત કરો. પણ કોઈ માન્યું નહીં કે કોઈનું ન જ માન્યું. પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈને કુકડો ખૂબ ખુશ થયો. એટલે કે પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈને કુકડો ખૂબ ખુશ. જોકે કાગડાને બીજા થોડાક કુકડા કુકડીઓને કહ્યું કે કલગી ઉગી તે તો ઠીક મારા ભાઈ,
કુકડા જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો કુકડી ભાઈ? શું કીધું? કે કલગી હોય ગઈ તો બરાબર, કે પણ એ કુકડા જેવા પીછા ક્યાંથી લાવશો? કુકડી વિચારે છે, વખત છે ને પીછા ઉગે ખરા, કોને ખબર? કે સમય છે, પીછા ઉગે ખરા, કોને ખબર? તો આપણે આમાંથી શીખ મળે છે કે આપણે પણ કુકડીની જેમ સતત મહેનત કરતું રહેવું જોઈએ. સતત તમે મહેનત કર્યા કરો તો તમને ફળ અવશ્ય મળે છે. હવે આગળ આપણે આપેલો છે, મારે પૂછવા છે એક બે સવાલ. એટલે કે બાળક કહે છે કે મારે એક બે સવાલ પૂછવા છે. મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ? મારે પૂછવા છે એક બે સવાલ. એવું કેમ? પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં હો. એટલે કે આ જે વાદળા છે એ ઉપર પાણીના ભરેલા છે તો એ કોઈ દી પડતા નહીં હોય. આખો દી પાણીની સાથે એ રમે અને થાય ને શરદી કે કફ. શું છે તો કે આખો દી એ પાણીની સાથે રહીમાં કરે છે, એને પાણી શરદી કે કફ નહીં થતો હોય. પેન્સિલ આ રોવા કેમ મણતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે છે એની છાળ? હવે સંચો જ્યારે એની છાલ ઉટાડે છે તો પેન્સિલ કેમ નથી રડતી? મારે પૂછવા છે એક બે સવાલ. મમ્મીને પહેલેથી મસ મોટો ચોટલો ને પપ્પાની માથે કેમ ટાળ? કે મમ્મી છે એને કેમ પહેલેથી લાંબો ચોટલો છે અને પપ્પાને કેમ ટાળ પડી ગઈ છે? ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા? શું પંખીને ફરી ઘસે કીટા? એ ઝાડ છે એમાંથી પાંદડાઓ શું કેમ ફરવા માંડ્યા? પંખીઓ એની સાથે કીટા કરી હશે? રોકેટ પણ નીકળે છે આકાશની પટ્ટી પર, કદી કદી દાણા નહીં લીટા. એટલે કે રોકેટ છે એ નીકળે છે ક્યારેક ક્યારેક આકાશ ઉપર લીટા તાણવા માટે. પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણે પાથર્યા અરુમાં. એટલે કે તમે જ્યારે ડુંગર ઉપર ચડીને જોવો તો તમને ખેતર છે જાણે કોઈ મસ્ત જાજમ પાથરી હોય એવું લાગે છે. મારે પૂછવા છે એક બે સવાલ. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તમારે આના પ્રશ્ન જવાબ તમારે ચોપડીમાં લખવાના છે, જેની PDF તમને તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી અને ગુજરાતી વાર્તા લખતા અને સરસ અક્ષર કરતા શીખવાનું છે.